Hello and welcome to DM but Commerce Institute, a place for all the rankers. आज ना वीडियो में यूनिट टेस्ट 5 पेपर ऑलरेडी आ चुक्यू है सोल्यूशन साथ फरी एक बार अमे लोग तमारी सामे उपस्थित छे। पेपर जोड़े राखजो जेथी करीने तमने थोड़ू घणू वधारे प्रॉपर ख्याल आवी शके। मात्र ने मात्र एवो इरादो ना राखता के पेपर पर डायरेक्ट उतारो ज मार दईए, ना थोड़ूक समझजो। वीडियो मारो नानो ज हशे बधा करता तो ऑब्वियस थोड़ूक समझावानी कोशिश हूं तमने जरूर थी करीश। चलो शुरुआत करीए ट्रू फॉल्स सी। नंबर वन, दे आर नॉट टॉट दैट ब्रेव मैन डाई फॉर देयर कंट्रीज ऑनर। एब्सोल्युटली दिस स्टेटमेंट इज फॉल्स। याद रखो तमारो स्ट्राइक अगेन्स्ट वॉर माथी लीधेलू छे। ओके, ब्रेव मैन ने हमेशा शीखवाड़वामां एवुं ज आवे छे के तमारा लोकोए देश माटे तमारा प्राणनी आहुति आपवी पड़े, एमां नॉट आपेलू छे। दैट्स व्हाई इट इज अ फॉल्स सेंटेंस। द एडिटर्स आर ओवरवर्कड मिसअंडरस्टूड क्लास। आ लाइन हती हेलन केलर नी, तो एब्सोल्युटली दिस स्टेटमेंट इज ट्रू। तो पहलू फॉल्स छे, बीजू ट्रू छे। चलो हवे जईए छे लैंग्वेज फंक्शन तरफ। नंबर त्रण, हंगरी एज अ लायन वॉज, इट डिड नॉट किल एंट्रक्स। ऑब्वियसली ओके, एज आपेलू छे, एडजेक्टिव थी शुरुआत छे। ऑलवेज रिमेम्बर वन थिंग, जारे पण कोई पण वाक्य नी शुरुआत जो एडजेक्टिव थी थई जाय ने, अने एडजेक्टिव पछी जो तमने एज नामनो शब्द आप्यो होय ने, ए हमेशा कॉन्ट्रास्ट बतावानुं काम करे छे। तो नंबर त्रण एनो जवाब छे कॉन्ट्रास्ट, एटले शोइंग कॉन्ट्रास्ट। आप्यो तो आपणे बी शोइंग कॉन्ट्रास्ट लखीशुं। द मोर टॉकेटिव यू आर, द मोर प्रोस्परस योर बिजनेस इज। ध म ध म, एब्सोल्युटली शोइंग डबल कंपेरिजन। आनो आंसर आवशे डबल कंपेरिजन। चलो नंबर पांच, एटले के हवे आगळ वधीशुं रिस्पोन्डिंग सेंटेन्स तरफ। ओके, अम वाय डीड रुचिता नॉट गेट प्राइज, शोइंग कंपेरिजन। तो ऑप्शन बी तरफ जईए छे के निकिताज परफॉर्मन्स वॉज बेटर धेन हर्स। अहीं कंपेरिजन छे, आठमा ધોરણ થી શીખો છો, તો ઓપ્શન બી ઇઝ યોર રાઈટ આન્સર। જોતાની સાથે ખબર પડી જાય છે। ચલો જઈએ છે નંબર 6 તરફ। ઓકે, પિયુષા, હાઉ ડઝ યોર મોનિટર બિહેવ ઇન ધ ક્લાસ। વેદાંશી, શોઈંગ સપોઝિશન। સપોઝિશન એટલે એઝ ઇફ, એઝ ઇફ પછી હી શી કે ઇટ, અને પછી વેર હોય, એટલે તમારો સાચો જવાબ બની જાય। અગેન ઇટ ઇઝ ઓપ્શન બી, હી બિહેવ્સ એઝ ઇફ હી વેર માય ક્લાસ ટીચર। સો સિમ્પલ ઇઝ ધીસ, આરામથી આનો જવાબ મળી જાય છે। બહુ ખાસ કે એમાં તસ્દી લેવાની જરૂર નથી। નંબર 7 તરફ આપણે લોકો હવે આગળ વધીશું। ઓકે, તો જોઈએ છે નંબર 7 આપણને શું કહેવા માંગે છે। ટુ ગેટ, એબ્સોલ્યુટલી ડબલ્યુ એચ ઓર એચ ડબલ્યુ છે। ટુ ગેટ mentally relieved, we should listen to music। બધા ને ખબર છે કે because ની નીચે અંડરલાઈન આપેલી હોય, એઝ વાળા વાક્ય ની નીચે અંડરલાઈન આપેલી હોય, કે પછી ટુ પ્લસ ક્રિયાપદના મૂળરૂપ ની નીચે અંડરલાઈન આપી હોય, બેટર વાય થી વધારે સારું ડબલ્યુ એચ આમાં મળી જ ના શકે। તો એબ્સોલ્યુટલી ઓપ્શન બી ઇઝ આ રાઈટ આન્સર। વાય શુડ વી લિસન ટુ મ્યુઝિક, અને એના જવાબમાં મળશે ટુ ગેટ મેન્ટલી રિલીવડ। નંબર 8 તરફ જઈએ છે। ઓકે, હેલન એડવાઇઝ ઇઝ ધ વર્કર્સ ટુ અવોઇડ બીંગ ફૂલિશ। અવોઇડ બીંગ ફુલિશ, કે મૂરખ ના બનો તો શું ના બનવાની સલાહ આપે છે। ઓકે, તો શું છે, શું એટલે જવાબમાં શું આવવાનું છે, વોટ વિલ બી ધેર। તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર, વોટ ડઝ। હવે નો ડાઉટ હેલન આજના જમાનામાં છે નહીં, ઓકે, ભૂતકાળની વાત છે, પણ તેમ છતાં અહીંયા ક્રિયાપદને એસકેએસ આગેલું છે। સવાલ તમે ધ્યાનથી જોશો તો એડવાઇઝીઝ તમને આપેલું છે, અને સવાલમાં યાર આપણને એડવાઇઝીઝ આપેલું છે, તો એના પરથી આપણને આરામથી એટલો આઈડિયા આવી જાય છે કે એબ્સોલ્યુટલી ઇફ યુ સી, તો અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા ડઝ થી જ બનાવવું પડશે, કારણ કે હેલન એક વચન છે। તો વોટ ડઝ, ડઝ મૂકો એટલે ક્રિયાપદનું મૂળરૂપ તો આવશે, તો હેલન એડવાઇઝ ધ વર્કર્સ, ક્વેશ્ચન માર્ક। ઓકે, વોટ વાળું બીજું કોઈ ઓપ્શન છે પણ નહીં, એટલે આરામથી તમે આમાં માર્ક લઈ લેશો। જઈએ છે સેક્શન બી તરફ અને સવાલ નંબર 9 તરફ। ધ્યાનથી જોજો, બહુ સરસ અને ટ્રિકી ક્વેશ્ચન આપ્યો છે। ઓકે, વેન કેન વી કોલ ફ્રી, હવે એકચ્યુઅલી સવાલમાં થોડોક લોચો છે। વેન કેન બી, વેન કેન વી બી કોલ્ડ ફ્રી, એકચ્યુઅલી આપણને ફ્રી ક્યારે કહેવામાં આવે, તો એકચ્યુઅલી આ પેસિવ છે। હવે અહીંયા સવાલ પૂછવામાં થોડી ઘણી ગલતી કરી છે, પણ નો ઇશ્યુ વિથ ધીસ, ઓકે, આપણે એને સુધારીને જ લખીશું। ઓકે, ગુજરાત બોર્ડને પેપરમાં ગલતી કરવી હોય તો કરી શકે છે, આપણે સુધારી લખીશું। અચ્છા, તમે મને પૂછો સર આવું બોર્ડમાં આવી ગલતી આવે તો આપણે સુધારવાની કોઈ જ જરૂર નથી, આ યુનિટ ટેસ્ટ છે, કંઈક તમને નવીનતા વાળું શીખવાડવું છે, એટલે જરા સુધારી લખશું। ઓકે, અહીંયા ખરેખર એવું પૂછવામાં, વેન કેન વી કોલ ફ્રી, એટલે આપણને એક ફ્રી ક્યારે કહેવામાં આવે, કહેવામાં આવે તો ઇટ મસ્ટ બી અ પેસિવ વોઇસ। ઓકે,
अच्छा हवे जरा जो पहली लाइन में आवा छे वी आर नॉट फ्री अनलेस द मैन हु फ्रेम एंड एक्जीक्यूट द लॉस रिप्रेजेंट द इंटरेस्ट ऑफ लाइव्स ऑफ द पीपल ओके राइट आज जवाब छे पीपल सुधी तमारो जवाब बने छे पण आने लखवानी स्टाइल बदलाई जशे कारण के अहींया सवाल हकारात्मक कर्यो छे अने अनलेस ए नकारात्मक वस्तु बतावे छे तो जरा ध्यान थी जरा चेक करजो लखशू केवी रीते वी केन बी कॉल्ड फ्री हवे मैं अहींया केन बी कॉल्ड फ्री ओके जे साचो क्वेश्चन होवो जोईए एवी रीते मैं जवाब आप्यो छे तमने खबर छे पेरेग्राफ वाला क्वेश्चन आंसर યાદર કે જવાબની શરૂઆત હંમેશા સવાલમાંથી કરવી જોઈએ સો વી કેન બી કોલ્ડ ફ્રી ઇફ ધ મેન હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ ધ લો રિપ્રેઝેન્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઈવ્સ ઓફ ધ પીપલ ઓકે અનલેસ ની જગ્યાએ આપણે શું લખી નાખ્યું છે ભાઈ તો અનલેસ ની જગ્યાએ આપણે સ્થાન કોને આપ્યું છે તો અનલેસ ની જગ્યાએ બી આપણે સ્થાન ઇફને આપ્યું છે કે આપણે ત્યારે જ ફ્રી કહેવાઈશું કે જ્યારે આપણે આપ જે માણસો લો બનાવે છે જે માણસો કાયદા ઘડે છે એ લોકોને માત્ર ને માત્ર લોકોના ઇન્ટરેસ્ટ ની જ ચર્ચા હશે માત્ર માત્ર લોકોના ઇન્ટરેસ્ટ માં જ એ લોકોને રસ હશે ત્યારે ઓકે ચલો એ જ પ્રકારે જોવા જઈએ છે ઓકે નંબર 10 તરફ આગળ વધીએ છે વોટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ બેટ થો જવાબ પેરેગ્રાફમાંથી મળે છે અને સિરિયસલી મેં પણ અહીંયા લખ્યું છે ધ બેલટ બેલેટ એટલે વર્ષો પહેલા અત્યારે તો આપણે ઈવીએમ મશીનથી કરીએ છીએ ચૂંટણીઓ ઇલેક્શન્સ પણ એ જમાનામાં બેલેટ પેપર હતા કે બેલેટ પેપર પર સ્ટેમ્પ મારવાનો અને તમારે કાગળ વાળીને ડબ્બામાં નાખવાનું હવે એ છે આની તો અહીંયા ધ બેલેટ એટલે કદાચ તમારા માટે બેલેટ કે બેલેટ પેપર નવો શબ્દ હશે પણ ઇટ્સ નોટ લાઈક દેટ ઓકે ધ બેલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ કશું નતું કરવાનું ખાલી વોટની જગ્યાએ ધ બેલેટ એવું લખી નાખવાનું હતું તમને આરામથી જવાબ મળી જ જવાનો હતો ઓકે જઈએ છે એબ્સોલ્યુટલી નંબર 11 પર ઓકે હુ આર ધ એનિમીઝ ઓફ ધ વર્કર્સ ઓકે હવે જરા જુઓ ઓકે સેજ મેં અલગ લખ્યું છે ઓકે ખરેખર જોવા જોઈએ તો ધેર માસ્ટર્સ એવો જવાબ આપેલો છે પેરેગ્રાફ તમે જોશો તો પેરેગ્રાફમાં ધેર માસ્ટર્સ આપેલો છે ઓકે પણ જયારે આપણે કરતા હોઈએ તો થોડુંક બેટર લેવું લોકો કરતા કંઈક અલગ લાગે કે કંઈક અલગ દેખાય કે કંઈક ડિફરન્ટ દેખાય એનો પ્રયત્ન જરૂરથી કરવો કારણ કે બોર્ડમાં બધા જવાબ તો લખવાના છે પણ આપણો જવાબ કંઈક અલગ પડતો હશે તો જ આપણે સારા માર્ક મેળવી શકીશું અને પેરેગ્રાફ વાળા ક્વેશ્ચન આન્સર્સમાં આપણે આ કામ કરી શકીએ છીએ ઓકે તો એમ છે ધ માસ્ટર ઓફ ધ વર્કર્સ બહુ બધા લોકો ધેર માસ્ટર્સ વર્કર્સ માસ્ટર્સ આવું લખશે પણ આપણે થોડુંક ડિફરન્ટ લખવું છે તો આવશે ધ માસ્ટર ઓફ ધ વર્કર્સ આર ધ રિયલ મેં પાછો રિયલ શબ્દ પણ ઉમેર્યો છે રિયલ એનિમીઝ ઓફ ધેમ ઓકે એટલે કહેવાય એવું એક્ઝેક્ટલી માંગે છે કે જે એમનો માસ્ટર છે એ જ આ વર્કર્સનો સૌથી મોટો દુશ્મન છે કોઈ જર્મન્સ બર્મન્સ નથી જો તમે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર ધ્યાનથી ભણ્યા હોવ તો તમને આ બધી વસ્તુઓનો આઈડિયા છે નથી ભણ્યા તો મેં તમને સમજાવ્યું એ પ્રકારે કે એલન કેલર એવું કહે છે કે ભાઈ આ જે કંઈ પણ વર્કર્સ છે એમનો સાચો દુશ્મન બીજો કોઈ જ નથી એમના પોતાના માલિકો છે જે એમનું સતત અને કાયમ ને કાયમ શોષણ કરતા રહ્યા છે જઈએ નંબર 12 તરફ ઓકે વોટ આર નોટ વોરન્ટ ફોર ધ સેફટી ઓફ ધર વાઇફ્સ એન્ડ ચિલ્ડ્રન ધેર વાઇફ્સ એન્ડ ચિલ્ડ્રન એટલે વર્કર્સના વાઇફ્સ અને ચિલ્ડ્રનની વાત ચાલે છે ઓકે ફરી વાર તમે ધ્યાનથી જુઓ આ 10મા નંબર જેવો જ ક્વેશ્ચન છે અહીંયા પણ વોટ છે ખાલી એટલું જ આપ્યું છે વોટ આર નોટ ધી વોરન્ટ ઓકે તો અહીંયા શું વોરન્ટ તરીકે નથી તો ઇટ ઇઝ સિટીઝ એન્ડ પેપર્સ ઓકે શું આવશે છે સિટીઝ એન્ડ શીપ પેપર્સ તો આપણે વોટની જગ્યાએ માત્ર શું લખીએ છીએ સિટીઝ એન્ડ શીપ પેપર્સ બસ બાકીનો આખો સવાલ એમનો એમ રાખો ઘણી બધી વખત એવું બને કે જે રીતે હુ વાળા ક્વેશ્ચનમાં આપણે કેવું છે હુની જગ્યાએ ચોક્કસ કરતાનું નામ લખીને કેવું બાકીનો જવાબ એમનો એમ રાખીએ છે ઓકે અહીંયા પણ એવું થાય ઘણી વાર વોટમાં પણ એવું બને અહીંયા તો આવા બબ્બે ક્વેશ્ચન છે 10 નંબરનો ક્વેશ્ચન પણ એવો છે 12 નંબરનો ક્વેશ્ચન પણ એવો છે તો જવાબમાં આવશે સિટીઝનશીપ પેપર્સ શું આવશે સિટીઝનશીપ પેપર્સ બસ આટલો જ જવાબ છે ખાલી વોટની જગ્યાએ તમે શું ઉમેરો છો તો વોટની જગ્યાએ તમે ખાલી લખો છો સિટીઝનશીપ પેપર્સ પતી ગયું બીજું કશું જ તમે કરી નથી રહ્યા સો સિટીઝનશીપ પેપર્સ આર નોટ વોરન્ટ ફોર ધ સેફટી ઓફ ધ વાઇફ્સ એન્ડ ચિલ્ડ્રન ઓકે હવે એકચ્યુઅલી આવે છે સેક્શન સી જ્યારે તમે પેપર લખો ત્યારે સેક્શન વાઇઝ પેપર લખજો જ્યાં સેક્શન પતે ત્યાં સેક્શન એ સેક્શન બી સેક્શન સી એવું લખીને જરા પેપર લખજો આ માત્ર ને માત્ર તમારા ગાઈડન્સ માટે જ આ પેપર મેં બનાવ્યું છે તો હવે જઈએ છે ક્વેશ્ચન નંબર 13 ઉપર ઓકે વોટ હેડ ધ ઓથર નોટ ઇમેજિન્ડ ઓકે ઓથરે આજ દિન સુધી શું વસ્તુ ઇમેજિન જ નથી કરી ઓકે શું નહોતું વિચાર્યું એવું એમની જોડે બન્યું છે ઓકે તો જવાબની શરૂઆત સવાલમાંથી કરીશું જો પહેલી જ લાઈન તમે વાંચશો તો એમાં પહેલી લાઈનમાં સૌથી છેલ્લી વાક્ય આવું લખ્યું છે ઇટ વુડ બી ઓલ્ટરેટેડ
ઇટ એટલે શું છે? તો ઇટ એટલે આપણી જે લેખિકા છે, અહીંયા એકચ્યુઅલી જે બી ઓથર છે શી ઇઝ ઓથરેસ એકચ્યુઅલી, પણ એનીવેઝ ઓકે, અહીંયા જે કંઈ પણ ઓથર છે એ ઓથર એક લેડી છે, એટલે એબ્સોલ્યુટલી એવું કહેવાય છે મારું રૂટીન ચેન્જ થશે એવું મેં નહોતું વિચાર્યું. તો જરા ધ્યાનથી જુઓ, ઓકે, ધ ઓથર હેડ નેવર ઇમેજિન દેટ હર ડેલી રૂટીન વુડ બી ઓલ્ટર્ડ. ઓકે, કે એમનું ડેલી રૂટીન બદલાઈ જશે, બદલાવું એટલે ઓલ્ટર. ઓકે, હર ડેલી રૂટીન વુડ બી ઓલ્ટર્ડ. એને બિચારી જિંદગીમાં એવું નતું વિચાર્યું કે એનું ડેલી રૂટીન આવી રીતે બદલાઈ જશે. ચાલો જવો નંબર 14 પર જઈએ છે. હાઉ ડીડ ધ ઓથર એન્ટર ધ ગેમ? આનો જવાબ પણ તમે જોવા જશો તો સેકન્ડ લાસ્ટ લાઈનમાં તમને આનો જવાબ મળી જ જાય છે, ઓલમોસ્ટ બેઠે બેઠો. ઓકે, તો આવશે ધ ઓથર એન્ટર ધ ગેમ with the mindset that the title was in their hands. સવાલમાં અવર આવ્યું છે, પણ આપણે અવરનું શું કરવું પડશે? ધેર. ધ ટાઇટલ વોઝ ઇન ધેર હેન્ડ્સ. અહીંયા બહુ મસ્ત વાત કરી છે કે ભાઈ જયારે તમે કોન્ફિડન્ટ હો ને કોઈ વસ્તુમાં, તમે મહેનત બહુ કરી હોય તો મહેનત તમને હંમેશા કોન્ફિડન્સ લાવી આપે છે. અહીંયા ઓથર બહુ કોન્ફિડન્ટ છે કે અમારી ટીમ મેચ જીતશે, ગેમ જીતશે, ફાઇનલ મેચ પણ જીતશે. એકચ્યુઅલી લેસનનું નામ પણ ફાઇનલ ગેમ જ છે, ફાઇનલ ગેમ જીતશે ને ટાઇટલ તો અમારું જ છે. આવા માઇન્ડસેટ સાથે એ ગેમમાં ઉતર્યા હતા. હવે આવા માઇન્ડસેટ સાથે તમે ગેમમાં ઉતરો એટલે તમે જીતો યાર, બીજું કોઈ ના જીતે. ચાલો નંબર 15 તરફ આગળ વધીએ છે. વોટ અફોર્ડ વોઝ ડન બાય ધ ટીમ ઓર બાય ધ ઓથર ટીમ? ઓકે, બહુ જ મસ્ત ક્વેશ્ચન છે, તો જરા ધ્યાનથી જોજો. ઓથોરની ટીમે શું કર્યું હતું? વિગરસ ટ્રેડિંગ કરી હતી લગભગ 4 વર્ષ સુધી. Under Vigor, for 4 years, 4 વર્ષની ટ્રેનિંગ પછી આ ફાઇનલ ગેમ રમવા આવ્યા છે. તો ઓબ્વિયસ છે બોસ, જીત તો એમની થઈ શકે છે ને. ઓકે, તો આવશે ધ ઓથર્સ ટીમ. ઓકે, આપણે જવાબની શરૂઆત એવી જ કરશું, જવાબની શરૂઆત સવાલમાંથી કરીએ. ધ ઓથર્સ ટીમ હેડ બીન અંડર વિગર ફિઝિકલ ટ્રેનિંગ. અંડર વિગર ફિઝિકલ ટ્રેનિંગ, થકાઈ નાખે એવી ફિઝિકલ ટ્રેનિંગ. અંડર વિગર ફિઝિકલ ટ્રેનિંગ ફોર ધ લાસ્ટ 4 યર્સ. છેલ્લા 1-2 વર્ષથી નહીં ભાઈ, છેલ્લા 4 વર્ષથી એ લોકો કેવા છે ભાઈ, આવી વિગર ટ્રેનિંગની અંડરમાં જ છે. સો સિમ્પલ, બસ માત્ર ને માત્ર આ દિવસનો ઇંતજાર કરતા આખી ટીમ બેઠી છે એવું કહી શકાય. ઓકે, ચલો એમાં ને એમાં, એટલે કે આપણા સેક્શન નંબર સીમાં જ ક્વેશ્ચન નંબર 16 મેં તમને આગળ જ કીધું, સેક્શન વાઇઝ પેપર લખજો. અને હું તો કહું છું નવું સેક્શન નવા પેજથી જ શરૂ કરજો, દેટ વુડ બી બેટર. ઓકે, ચલો નંબર 16, ધ પ્રિન્સેસ. ઓકે, ફાઇન, ક્વેશ્ચન વાંચી લો જરા. વોટ ડીડ ધ પ્રિન્સેસ ન્યુ? બહુ જબરજસ્ત લેસન છે, અધૂરો છોડ્યો છે. આ લેસનનો સારાંશ એકચ્યુઅલી આટલો છે કે એક સ્ત્રી ક્યારે પોતાના વ્યક્તિને બીજી પર સ્ત્રી જોડે જવા દઈ શકે નહીં. તમે ધ્યાનથી આ લેસન વાંચો, બહુ ઇન્ટરેસ્ટિંગ લેસન છે, અધૂરો છોડ્યો છે. આનો એન્ડ શું હશે તમારે જાતે નક્કી કરવાનો છે, પણ એન્ડ મેં તમને કીધું ઓલમોસ્ટ એજ છે. ઓકે, પણ વાંચજો, ઇન્ટરેસ્ટિંગ તમને હું આજે બોલ્યો ને કે એક સ્ત્રી પોતાના જે બી લવડ વ્યક્તિ છે એને બીજી કોઈ વ્યક્તિ જોડે જવા દઈ શકે નહીં. બસ આ લાઈન યાદ રાખજો, એટલે જ્યારે તમે લેસન વાંચો યુ વિલ કમ ટુ નો કે આ સરની વાત બિલકુલ બરાબર હતી. ચલો શરૂઆત કરીએ છે. વોટ ડીડ ધ પ્રિન્સેસ નો? પ્રિન્સેસ શું જાણતી હતી? ઓકે, જવાબની શરૂઆત સવાલમાંથી કરીએ. ડીડ શબ્દ નીકળી જશે, ડીડ નીકળતા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે, અને અહીંયા આવશે ધ પ્રિન્સેસ ન્યુ. આપણે શું લખશું ભાઈ? ધ પ્રિન્સેસ KNEW ન્યુ. ઓકે, કેમ? કારણ કે ડીડ શબ્દ નીકળી જતા નોનું શું કરવું પડશે? KNEW ન્યુ. તો આવશે ધ પ્રિન્સેસ ન્યુ વીચ ડોર કન્સીલ્ડ ધ ટાઈગર એન્ડ વીચ વન કન્સીલ્ડ ધ બ્યુટીફુલ ગર્લ. કે કયા દરવાજાની પાછળ સરસ મજાનો ટાઈગર હતો, એટલે સરસ મજાનો તો ના કહેવાય, બહુ ખતરનાક પ્રકારનો ટાઈગર હતો, અને કયા દરવાજાની પાછળ એક સુંદર સ્ત્રી હતી. હવે બસ જે સામે વ્યક્તિ ઉભો છે એને બેમાંથી એક દરવાજો ખુલવાનો છે, અને પાઠમાં એવું કીધું છે કે પ્રિન્સેસ બોલો કયા દરવાજા તરફ ઇશારો કરશે. મને ખબર છે ટાઈગર વાળા દરવાજા તરફ જ ઇશારો કરશે. મેં શું કીધું? એક સ્ત્રી પોતાના બી લવડ ને એબ્સોલ્યુટલી બીજી કોઈ વ્યક્તિ જોડે જવા ન દઈ શકે. ઓકે, સો સિમ્પલ ઇઝ ધીસ, રાઈટ? ચલો, પોઝેસિવ નહીં, પ્રેમ. ચાલો આગળ રાજુ નંબર 17 પર જઈએ છે. વાય ડીડ ધ કિંગ બીકમ એંગ્રી? આપણા રાજા કેમ ગુસ્સે થઈ ગયા? ઓકે, તો જવાબની શરૂઆત સવાલમાંથી કરીશું. ડીડ શબ્દ નીકળી જશે, તમને બધાને આઈડિયા છે જ. ઓકે, અને ડીડ નીકળતા ક્રિયાપદનું કેવું રૂપ આવશે? ભૂતકાળનું રૂપ. તો ધ કિંગ બીકેમ, બીકમ નું શું કર્યું બેટા આપણે અહીંયા? બીકેમ. The king became angry because his daughter had fallen in love with a poor young soldier.
બસ રાજા માત્ર માત્ર એટલા માટે ગુસ્સે થયા કે એમની જે દીકરી છે એટલે કે જે પ્રિન્સેસ છે એ પ્રિન્સેસ એક ગરીબ પણ યંગ સોલ્જરના પ્રેમમાં પડી ચૂકી છે જે એના ફાધરને બિલકુલ પસંદ ના પડી. ઓકે ચાલો ઓકે તો ઇટ વોઝ ક્વાઇટ અ ગુડ એકવાર લેસન ખરેખર રીડ કરજો મજા આવશે તમને. શરૂઆત કરીએ સેક્શન ડી થી. અગેન આઈ એમ ટેલિંગ યુ મેં અહીંયા સેક્શન મેન્શન નથી કર્યું પણ તમારે સેક્શન મેન્શન કરવાનું છે સેક્શન ડી. ઓકે ચાલો સેક્શન ડી માં બે વસ્તુ છે 18 અને 19 બંને શીખવાડું છું. સૌથી પહેલા 18 પર જઈ ગયા છે. ઓકે ધ્યાનથી જરા જુઓ અહીંયા સ્ટાર્ટ લાઇક ધીસ માં આપ્યું છે ધ રોબોટ્સ ઓબેડ અને ડુએસ રિલેટેડ માં તમે જોશો તો રોબર્ટ્સ ઓબે માત્ર ઓ બીઈવાય ઓબે આપેલું છે. એનો મતલબ મને પેરેગ્રાફ તો વર્તમાનમાં આપ્યો છે અને પેરેગ્રાફ મારે ફેરવવાનો છે એમાં સાદા ભૂતકાળમાં. સિમ્પલ સાદા ભૂતકાળમાં જયારે બી આપણે કોઈ પણ વાક્ય કે કોઈ પણ પેરેગ્રાફને ફેરવીએ તો એની સાથે શું કરશું વોઝ વર ક્રિયાપદનું મૂળરૂપ કે એસકેએસ હતો તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ડુ નોટ ડઝ નોટ આપ્યું હોય તો ડીડ નોટ. સિમ્પલ છે ને. ચલો શરૂઆત કરીએ છે ધ રોબર્ટ્સ ઓબેઈડ. તો પહેલા તો મેં ઓબે નું શું કર્યું છે અહીંયા ઓબેઈડ આ મને લખીને જ આપ્યું છે એટલે ઓબેડ કર્યું એના પરથી જ મને આઈડિયા આવી ગયો કે મારે પેરેગ્રાફ સાદા ભૂતકાળમાં ફેરવવાનો છે. ધે ડુ નોટ ક્વેશ્ચન હિઝ ઓર્ડર. હવે ડુ નોટ છે તો ડુ નોટ ડઝ નોટ શું કરશો ડીડ નોટ કરશું. અને યાદ રાખજો ડીડ નોટ પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે એટલે ક્વેશ્ચન સાથે હવે આપણે કોઈ લેવા દેવા છે નહીં. સો ધે ડીડ નોટ ક્વેશ્ચન હિઝ ઓર્ડર. ધ માસ્ટર ગીવ્સ. હવે પેલામાં આપ્યું છે ધ માસ્ટર ગીવ્સ એસકેએસ આપણે એસકેએસ બી સેમાં ફેરવાનું એના ભૂતકાળના રૂપમાં એટલે આવશે ધ માસ્ટર ગેવ અનધર ચેન્જ છે જીએવીઈ ગેમ. ઓકે રિવોર્ડ્સ ટુ હિઝ રોબોટ્સ એન્ડ મેક્સ ધ્યાનથી જોજો એન્ડ પહેલા જે કાળ છે એ જ કાળ એન્ડ પછી રહે તો એન્ડ મેક્સ આપેલું છે. ઓકે તો એન્ડ પછી મારે મેક્સનું શું કરવું પડશે એમએડીઈ મેડ હેપી. અને લાસ્ટ સેન્ટેન્સ છે હી નેવર ડિસપોઇન્ટ્સ ધેમ. ડિસપોઇન્ટ્સ એટલે ફરી એકવાર ક્રિયાપદનું ભૂતકાળ રૂપ છે ક્રિયાપદના ભૂતકાળના રૂપને ઓબ્વિયસલી મૂળ રૂપને કે એસકેઈ હશે એના ભૂતકાળના રૂપમાં ફેરવીએ તો ડિસપોઇન્ટનું શું થશે ડિસઅપોઇન્ટેડ. ઓકે સો હી નેવર ડિસઅપોઇન્ટેડ ધેમ. જેટલી પણ મેં ચેન્જ કર્યા છે સાદા ભૂતકાળમાં એ બધા જ ચેન્જની નીચે મેં અંડરલાઇન કરીને રાખી છે. ચલો હવે શરૂઆત કરીએ છે નંબર 19 થી. તમને આપી છે અહીંયા પબ્લિક સ્પીચ રિપોર્ટ રાઇટિંગ. હવે જૂનું થઈ ગયું પબ્લિક સ્પીચ પૂછવામાં અહીંયા આવી છે અને સુપર પબ્લિક સ્પીચ અહીંયા તમને પૂછી છે. પબ્લિક સ્પીચ છે લવ ઇઝ મોર પાવરફુલ ધેન હેટ્રેડ એન્ડ ગ્રજીસ. ઓકે કે પ્રેમ એ વધારે પાવરફુલ છે હેટ્રેડ અને ગ્રજીસ કરતા. તો ઓબ્વિયસલી એના પર આપણે એક પબ્લિક સ્પીચ જાહેરમાં આપવાની છે. ચાલો લઈ લઈએ ફટાફટ. બસ તો અત્યારે સ્ક્રીન પર તમને જોવા મળી રહી છે લવ ઇઝ મોર પાવરફુલ ધેન હેટ્રેડ એન્ડ ગ્રજીસની પબ્લિક સ્પીચ. અત્યારથી જ તમને એક વાત કહું છું કે ઇટ ઇઝ ફ્રોમ યોર ટેક્સ્ટ બુક. એટલે હંમેશા યાદ રાખજો કે આ વસ્તુને બહુ જ પ્રોપરલી અને બહુ જ સારી રીતે મોઢે કે યાદ કરી લેજો. યુનિટ ટેસ્ટ 5 કોપી માય વર્ડ્સ યુનિટ ટેસ્ટ 5માં પૂછાયેલી પબ્લિક સ્પીચ તમારી 12મા ધોરણની બોર્ડની એક્ઝામમાં આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. તો બિલકુલ આળસ કર્યા વગર આ વસ્તુને બહુ જ પ્રોપર રીતે સમજજો અને બહુ જ પ્રોપર રીતે આને મોઢે કરી નાખજો. બસ ટેક અ સ્ક્રીનશોટ ઓફ ધીસ એટલે તમે એને આરામથી તમારા પેપરમાં સમાવિષ્ટ કરી શકશો. આ છે તમારું ક્વેશ્ચન નંબર 19. બસ થેન્ક યુ બાય.